जो ये हो रहा है अगर नो डालो उदाहरण चार हेतु लक्ष्य विधेय z बराबर माइनस 50x प्लस 20y नो आपेल शर्तों ने अधीन न्यूनतम मूल्य आलेख ने रीते उकेलो तो આપેલી શરતો એટલે કે મર્યાદાઓ આ છે ત્રણ મર્યાદાઓ આપેલી છે x અને y greater than or equal to 0 આલેખ આપણો પ્રથમ ચરણ પૂરતો સ્થિત હોય તો અસમતાઓ જે છે ગાણિતિક સ્વરૂપમાં જ કહેવાય તો સમતા સ્વરૂપમાં ફેરવી દઈએ આલેખ ઉપર દોરવા માટે બિંદુ આપણને મળી જાય તો પ્રથમ 2x - y બરાબર - 5 x માં 0 લઈએ तो आपको 0 था माइनस y बराबर माइनस 5 तो y बराबर प्लस 5 y में 0 लेता 2x बराबर माइनस 5 तो x बराबर माइनस 5 छेद में 2 तो यहां से x ना 0 ना y ना 5 એટલે 0 5 0 બિંદુ x ના माइनस 5 छेद में 2 એટલે माइनस 2.5 અને y ના 0 તો અહીંયા माइनस 2.5 અને 0 આ બિંદુ આ બે બિંદુને જોડતી રેખા આપણે દોરેલી છે 2x - y - 5 3x + y - 3 આ અસમતાને સમતા સ્વરૂપમાં લખતા x ના 0 તો y ના 3 થશે y ના 0 મૂકશો અહીંયા તો 3x = 3 હોય તો x = 1 થશે આ બિંદુ મૂકીએ તો 0 3 x ના 0 y ના 3 એટલે 0 3 શિરો બિંદુ અહીંયા છે x ના +1 y ના 0 +1 અને y ના 0 આ બે બિંદુને જોડતી રેખા આપણે અહીંયા દોરેલી છે ત્રીજી અસમતાને સમતા સ્વરૂપમાં લખતા x ના 0 તો -3y = 12 હોય તો y = -4 થાય y ના 0 મૂકતા આ પદ 0 થશે 2x = 12 તો x = 6 તો x ના 0 y ના -4 0 -4 x ના +6 y ના 0 તો 6 0 0 બિંદુ આ બે બિંદુને જોડતી રેખા આપણે આ રીતે દોરેલી છે હવે ત્રણેય અસમતાઓ આલેખ ઉપર આપણે દોરી દીધી છે તેનો પ્રદેશ કઈ બાજુ છે એનો ઉકેલ કઈ બાજુ મળે એ આપણે નક્કી કરીએ છીએ તો પ્રથમ અસમતાઓને ધ્યાનમાં લઈ તો 2x - y greater than or equal to -5 આમાં 0 0 બિંદુ મૂકીએ તો x અને y ની કિંમત 0 તો 0 greater than minus greater than or equal to -5 0 એ -5 થી મોટા છે એટલે અસમતા સાચું વિધાન દર્શાવે તો આપેલી અસમતાનો ઉકેલ 0 0 તરફ હશે બીજી અસમતા 3x + y greater than or equal to 3 આમાં 0 0 લેતા x અને y માં 0 થાય તો 0 greater than or equal to 3 જે 0 એ 3 થી મોટા નથી એટલે અસત્ય વિધાન દર્શાવે તેથી આના માટેનો ઉકેલ 0 0 થી વિરુદ્ધ મળશે અને ત્રીજી અસમતા 2x - 3y less than or equal to 12 0 0 લઈ x માં 0 y માં 0 આ પર 0 થાય 0 less than or equal to 12 અસમતા સાચી છે આલેખ 0 0 તરફ મળે તો બધી જ મર્યાદાઓનું સમાધાન કરતો પ્રદેશ આ અસમતા માટે 0 0 તરફ એટલે આ બાજુ આના માટે 0 0 થી વિરુદ્ધ એટલે આ બાજુ 0 0 અહીંયા આ બાજુ છે અહીંયા એ જ રીતે 2x - 3y = 12 નો આલેખ 0 0 તરફ લાગે છે x greater than or equal to 0 y greater than or equal to 0 x ના ધન y ના ધન આ 2x - y = -5 થી 0 0 તરફ 3x + y greater than or equal to 3 થી 0 0 થી વિરુદ્ધ અને 2x - 3y less than or equal to 12 માં 0 0 થી 0 0 તરફ એટલે આના માટે 0 0 આ બાજુ તો પ્રથમ ચરણની અંદર આપણે આ જે શક્ય ઉકેલનો પ્રદેશ છે એ આપણને મળે કે આ શક્ય ઉકેલનો પ્રદેશ છે તો બધી જ મર્યાદાઓનું કે બધી જ અસમતાઓનું સમાધાન કરતો પ્રદેશ આપણને આવો મળે છે તો આ પ્રદેશ જે મળે છે એમાં કયા કયા શિરોબિંદુ આવે છે પ્રદેશ માટે એ આપણે લખી શકાય તો અહીંયા જોઈએ તો આ જો પ્રદેશમાં આ એક શિરોબિંદુ અહીંયા મળે છે આ રેખા અહીંયા છેદે 0 5 એ જ રીતે આગળ વધીએ એટલે એક શિરોબિંદુ અહીંયા છે 0 3 શિરોબિંદુ શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુમાં 1 0 અને પ્રદેશ આવો છે તો આના માટેના પ્રદેશમાં આ 6 0 તો 1 0 6 0 0 3 અને 0 5 તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આપણે લખેલા છે શિરોબિંદુ મળી જાય પછી આપેલ શિરોબિંદુ આગળ હેતુ લક્ષી વિધેય જે આપેલું હોય એની કિંમત શોધવાની હોય માઇનસ 50x + 20y હેતુ લક્ષી વિધેય છે બિંદુઓ મૂકતા એની કિંમત 0 5 મૂકી એટલે 100 x ના 0 y ના 5 20 25 100
x ના 0 y ના 3 20 કરી 60 x ના 1 મૂકો એટલે -50 y ના 0 છે x ના 6 મૂકો y ના 0 મૂકો એટલે 5 6 30 એટલે -300 શક્ય ઉકેલ પ્રદેશ ના શિરોબિંદુ આગળ હેતુલક્ષી વિધેય ની કિંમત આપણને મળી જાય પછી આલેખ ઉપર આપણે ધ્યાન દેવાનું થાય કે આપણો આલેખ જે છે એ સીમિત છે કે અસીમિત જો સીમિત હોય તો આમાંથી મહત્તમ હોત એ જ તમારા હેતુલક્ષી વિધેયનું મહત્તમ મૂલ્ય કહેવાય આમાંથી ન્યૂનતમ પૂછેલું હોય તો જ હેતુલક્ષી વિધેયનું ન્યૂનતમ મૂલ્ય આમાંથી મળે પરંતુ અહીંયા આલેખ અસીમિત છે જો અસીમિત હોય તો અગાઉ આપણે શીખ્યા એ પ્રમાણે અહીંયા શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે જો અસીમિત હોય તો હેતુલક્ષી વિધેય ઉપર ધ્યાન દે આપેલ હેતુલક્ષી વિધેય -50x + 20y એનું કેવું મૂલ્ય શોધવાનું છે એ જો તો -50x + 20y નું ન્યૂનતમ મૂલ્ય શોધવું છે તો -50x + 20y ન્યૂનતમ મૂલ્ય હોય એટલે લેસ ધેન મહત્તમ મૂલ્ય હોય એટલે ગ્રેટર ધેન તો -50x + 20y લેસ ધેન ન્યૂનતમ કિંમત જે પણ હોય એ ન્યૂનતમ કિંમત ને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ તો ન્યૂનતમ કિંમત અહીંયા -300 છે આ જે પણ અસમતા બને છે ને આલેખ ઉપર દોરો -50x + 20y -300 અને આપણે આલેખ ઉપર દોરવા માટે સમતા સ્વરૂપે ફેરવી દઈએ x ના 0 તો y ના આ 0 થાય તો 20y બરાબર -300 તો y બરાબર -15 y ના 0 મૂકીશું તો -50x બરાબર -300 તો x બરાબર -- દૂર થશે 50 છેદમાં જાય એટલે x ના 6 મળે તો આ બે શિરોબિંદુ ક્યાં મળ્યા એ આપણે લખી દઈએ અહીંયા x ના અહીંયા y x ને આપણે લંબાવતા 0 -15 બિંદુ અહીંયા હશે એક બિંદુ 0 -15 અહીંયા છે x ના +6 અને y ના 0 x ના +6 અને y ના 0 અહીંયા છે ચુસ્ત અસમતા હોવાથી આ બે બિંદુને જોડતી રેખા એક તૂટક સ્વરૂપે આપણે દર્શાવી દીધેલી છે આ તૂટક રેખા આપણે અહીંયા દર્શાવેલી છે હવે આલેખ જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે આ જે અસમતા દોરેલી છે એનો ઉકેલ જો 0 0 તરફ હશે તો આ ભાગ બાજુ થશે 0 0 થી વિરુદ્ધ તરફ હશે તો આ ભાગ સમાન થશે એટલે કે શક્ય ઉકેલના પ્રદેશ સાથે આપેલી અસમતાનો પ્રદેશ સામાન્ય મળશે અને જો સામાન્ય મળે તો આપેલ હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય મળે નહીં તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપેલી અસમતાનો પ્રદેશ કઈ બાજુ છે તો આપેલ અસમતાની અંદર 0 0 લેતા x અને y માં 0 x અને y માં 0 એટલે 0 લેસ ધેન -300 0 એ -300 થી નાના નથી એટલે અસત્ય છે તેથી આલેખ 0 0 થી વિરુદ્ધ મળે આલેખ 0 0 થી વિરુદ્ધ મળે એટલે આપેલી અસમતા માટે 0 0 આ બાજુ છે 0 0 થી વિરુદ્ધ એટલે આ બધો જ ભાગ તમારો શક્ય ઉકેલના પ્રદેશ સાથે સમાન થાય તેથી અહીંયા થી આપણે એવું જોઈ શકાય કે અહીંયા આપેલ અસમતાનો પ્રદેશ એ શક્ય ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય થાય છે તેથી આપેલ હેતુલક્ષી વિધેયનું ન્યૂનતમ મૂલ્ય મળે નહીં અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે એવા દાખલાઓ જોયા જેમાં ગાણિતીય સ્વરૂપ આપેલું છે કે જે અસીમિત પ્રદેશ દર્શાવે છે હવે આપણે સૂર્યખા આયોજનના કુટ પ્રશ્નો પણ જોયા સીમિત પ્રદેશ વાળા એ જ રીતે કુટ પ્રશ્ન હોય જોઈએ 12.2 માં પહેલો એક્ઝામ્પલ રેસમાં જેમાં વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ વિટામિન બી ના ઓછામાં ઓછા 11 એકમ હોય તેવી રીતે પી અને ક્યુ એમ બે પ્રકારનો ખોરાક મિશ્ર કરવા માંગે છે એટલે કે બે પ્રકારના ખોરાકનું મિશ્રણ કરવાનું છે ખોરાકના નામ આપેલા છે અહીંયા પી અને ક્યુ ખોરાક પી ની કિંમત પ્રતિ કિલોગ્રામ 60 રૂપિયા છે ખોરાક ક્યુ ની કિંમત પ્રતિ કિલોગ્રામ 80 રૂપિયા છે 60 રૂપિયા પી ખોરાક ની કિંમત કિલોગ્રામ દીઠ અને ક્યુ ખોરાક ની કિંમત 80 રૂપિયા છે ખોરાક પી પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન એ આપે અને 5 એકમ વિટામિન બી આપે છે એ જ રીતે ખોરાક ક્યુ 4 એકમ વિટામિન એ આપે અને 2 એકમ વિટામિન બી ધરાવે છે આ મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો હવે મિશ્રણની ન્યૂનતમ કિંમત
તો કોનું મિશ્રણ તો બે બે ખોરાક આપેલા છે p અને q પ્રકારના ખોરાકનું મિશ્રણ કરવાનું છે તો p અને q પ્રકારના ખોરાકનું જે મિશ્રણ થાય એ ખોરાકની ન્યૂનતમ કિંમત કેટલી થાય એટલે કે ઓછામાં ઓછી કિંમતે વધુમાં વધુ ઓછામાં ઓછી કિંમતમાં તમારી જે જે બધી મર્યાદાઓનું સમાધાન થાય એવો આપણે ઉકેલ મેળવવાનો થાય ન્યૂનતમ કિંમત તો અહીંયા તમને કિંમત આપેલી છે ખોરાકની તો આપણે કુટ પ્રશ્નને એક કોષ્ટક તરીકે રજૂ કરીએ તો ઝડપથી એનો જવાબ મળે અને અસમતાઓ પણ ઝડપથી બનાવી શકાય ખોરાક આપેલો છે p અને q પ્રકારનો તો p પ્રકારનો ખોરાક જે છે એ p પ્રકારના ખોરાકની વાત કરીએ તો ખોરાક p પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન એ આપે છે વિટામિન એ ધરાવે છે 3 એકમ પ્રતિ કિલોગ્રામ 5 એકમ વિટામિન બી ધરાવે છે તો વિટામિન બી 5 એકમ લખી દીધેલું છે ખોરાક q તો q ખોરાક માટે 4 એકમ વિટામિન એ 4 એકમ વિટામિન એ અને 2 એકમ વિટામિન બી તો q ખોરાકમાં 2 એકમ વિટામિન બી છે રકમમાં શરૂઆતમાં આપેલું છે કે એ ના ઓછામાં ઓછા વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ થવા જોઈએ ઓછામાં ઓછા વિટામિન એ 8 એકમ હોવા જોઈએ વિટામિન બી ના ઓછામાં ઓછા 11 એકમ હોવા જોઈએ તો વિટામિન બી ના ઓછામાં ઓછા 11 એકમ હોવા જોઈએ તો p અને q પ્રકારનું ખોરાકનું એવી રીતે મિશ્રણ કરો કે જેથી ન્યૂનતમ કિંમતમાં મિશ્રણ બને અને આ બધી જે જરૂરિયાત છે વિટામિન એ ની અને વિટામિન બી ની એ પૂરી થાય તો આપણે ચલ દાખલ કરીએ છીએ સૌપ્રથમ તો ધારી લઈએ ધારો કે p કેટલા પ્રકારનો ખોરાક એટલે કે p કેટલા કિલોગ્રામ લેવો જોઈએ ખોરાક અને q કેટલા ગ્રામ ખોરાક લેવો જોઈએ જેથી કરીને આ બધી જરૂરિયાતો પૂરી થાય તો એ ધારણા કરી દઈએ આપણે સૌપ્રથમ કે રેસમાં p પ્રકારનો રેસમાં અહીંયા નામ આપેલું છે તો રેસમાં એ p પ્રકારનો x કિલોગ્રામ ખોરાક તથા q પ્રકારનો y કિલોગ્રામ ખોરાક નું મિશ્રણ કરે છે એટલે કે x અને y p પ્રકારનો x કિલોગ્રામ અને q પ્રકારનો y કિલોગ્રામ ખોરાક નું મિશ્રણ કરે આપણે ચલ રાશિ દાખલ કરેલી છે આ પ્રશ્નમાં તો સુરેખ આયોજન ના પ્રશ્નમાં આપણે જે જે ચલ રાશિ દાખલ કરતા હોય એની યોગ્ય કિંમતો આપણે શોધવાની હોય તો હવે અસમતાઓ સરળતાથી બનાવી શકાય તો કે જો 1 કિલોગ્રામ p પ્રકારનો ખોરાક હોય તો 1 કિલોગ્રામ p પ્રકારના ખોરાકની કિંમત 60 રૂપિયા હોય તો p પ્રકારનો કેટલા કિલોગ્રામ ખોરાક છે x કિલોગ્રામ તો એનું મૂલ્ય કેટલું થઈ જાય 60x રૂપિયા થાય એ જ રીતે q પ્રકારના 1 કિલોગ્રામ ખોરાકની કિંમત 80 રૂપિયા છે તો q પ્રકારના y કિલોગ્રામ ખોરાક આપણે મિશ્રણ કરીએ છીએ તો 80y રૂપિયા જોઈએ તો હેતુલક્ષી વિધેય કેવી રીતે બનાવવું પડે તો અહીંયા આપણે કીધું છે કે મિશ્રણની ન્યૂનતમ કિંમત તો આપણે ખોરાકની કિંમત કેટલી છે એ આપેલું છે તો કિંમત એટલે કે ભાવ ઉપરથી આપણને હેતુલક્ષી વિધેય મળે હેતુલક્ષી વિધેય આપણે સરળતાથી લખી શકાય આ 1 કિલોગ્રામ ખોરાકની કિંમત છે તો p પ્રકારના x કિલોગ્રામ લઈએ છીએ તો 60x રૂપિયા એ જ રીતે q પ્રકારના y કિલોગ્રામ ખોરાક લઈએ છીએ 1 કિલોગ્રામના 80 તો y કિલોગ્રામના 80y બંનેને ભેગા કરી દઈએ તો p પ્રકારના ખોરાકની કિંમત અને q પ્રકારના ખોરાકની કિંમત આપણને મળી જાય અને આપણે ન્યૂનતમ કિંમત શોધવી છે એટલે ન્યૂનતમ મૂલ્ય શોધવું પડે તો મર્યાદા હવે લખવાની થાય અહીંયા મર્યાદા છે કે ઓછામાં ઓછા વિટામિન એ 8 એકમ તો મળવા જ જોઈએ જે ખોરાકનું મિશ્રણ કરો છો એમાં p અને q પ્રકારના ખોરાકનું મિશ્રણ કરો છો એમાં ઓછામાં ઓછા 8 એકમ વિટામિન એ મળવા જોઈએ તો એના ઉપરથી આ મર્યાદા બની જાય કે p પ્રકારનો 1 કિલોગ્રામ ખોરાકમાં 3 એકમ વિટામિન એ મળે છે તો p પ્રકારનો x કિલોગ્રામ ખોરાક લઈએ તો 3x એકમ વિટામિન એ મળે q પ્રકારનો 1 કિલોગ્રામ ખોરાકમાં 4 એકમ વિટામિન એ મળે છે તો q પ્રકારનો y કિલોગ્રામ ખોરાક લઈએ તો 4y એકમ વિટામિન એ મળે છે આ બંનેને ભેગા કરી દે એટલે કુલ વિટામિન એ મળેલું કહેવાય તો કુલ વિટામિન એ શબ્દ ધ્યાનમાં રાખવાનો છે ઓછામાં ઓછા 8 એકમ તો હોવું જોઈએ તો આ વિટામિન એ જે છે p અને q પ્રકારના ખોરાકમાંથી મળતું વિટામિન એ ઓછામાં ઓછું 8 હોવું જોઈએ તો વિટામિન એ ની મર્યાદા
એજ રીતે પી અને ક્યુ પ્રકારના ખોરાકમાંથી મળતો વિટામિન બી ઓછામાં ઓછો 11 તો હોવો જ જોઈએ તો બંને ખોરાકનું મિશ્રણ કરતા વિટામિન બી એ ઓછામાં ઓછો 11 હોવો જોઈએ તો એક મર્યાદા આપણે એના ઉપરથી મળે 1 કિલોગ્રામ પી પ્રકારના ખોરાકમાં 5 એકમ વિટામિન બી તો પી પ્રકારનો 1 કિલોગ્રામ ખોરાક લઈએ આપણે તો 5x એકમ વિટામિન બી મળે ક્યુ પ્રકારના 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળતું વિટામિન બી 2 એકમ છે ક્યુ પ્રકારના 2 કિલોગ્રામમાંથી 2y એકમ વિટામિન બી મળે તો આ પી પ્રકારના ખોરાકમાંથી મળતું વિટામિન બી ક્યુ પ્રકારના ખોરાકમાંથી મળતું વિટામિન બી બંનેને ભેગા કરીએ એટલે મળતું વિટામિન બી કુલ ઓછામાં ઓછો 11 એકમ હોવું જોઈએ એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આનો જવાબ 11 તો હોય 11 કરતાં વધુ હોઈ શકે તો વિટામિન બી ની મર્યાદા મળી x અને y જે ચલ દાખલ કરેલો છે અનુરૂપ મર્યાદા છે ખોરાક નહીં લેતા હોય તો 0 કે 0 લેતા હશે તો 0 થી વધુ એટલે કે અનુરૂપ મર્યાદા xy ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 તો હવે બધી જ મર્યાદાઓ ખબર પડી ગઈ છે ન્યૂનતમ કિંમત માટે હેતુલક્ષી વિધેય ખબર છે તો હવે ગાણિતીય સ્વરૂપ લખી દઈએ બંને અસમતાઓ x અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 આ બધી જ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને હેતુ લક્ષી વિધેય જે આપેલી છે એની ન્યૂનતમ કિંમત શોધો ગાણિતીય સ્વરૂપ મળી જાય પછી હવે સરળતાથી આપણે દાખલો ગણી શકાય તો ગાણિતીય સ્વરૂપ મળી જાય પછી આપેલી અસમતાઓને સમતા સ્વરૂપમાં લખી દઈએ આપેલી અસમતા x માં 0 લખીએ એને સમતા સ્વરૂપમાં આપણે જે લખેલું છે એટલે કે x ના 0 હશે ત્યારે y ના 2 થશે 0 2 અહીંયા બિંદુ લખેલું છે y ના 0 લઈએ તો 3x બરાબર 8 હશે તો x બરાબર 8/3 2.66 જેવી કિંમત થાય અહીંયા દર્શાવેલું છે આપણે 8/3 0 બિંદુ બીજી અસમતાને સમતા સ્વરૂપમાં લખતા x ના 0 તો 2y બરાબર 11 તો y બરાબર 11/2 y બરાબર 11/2 એટલે 5.5 y ની કિંમત 0/11/2 અહીંયા લખેલી છે y ના 0 લેશો એટલે x ના 11/5 11/5 એટલે 2.1 ની આસપાસ અહીંયા 11/5 0 આ બિંદુ આપણે અહીંયા દર્શાવેલું છે 2.1 અહીંયા આપણે દર્શાવેલું છે હવે બંને અસમતાનો પ્રદેશ કઈ બાજુ છે એ નક્કી કરી લઈએ તો 3x + 4y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 5x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 11 બે ગ્રેટર ધેન વાળી અસમતાઓ છે સરળતાથી આમાં અસમતાઓ જોઈને નક્કી કરી શકો બંનેમાં 0 0 મૂકી દઈએ તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 થશે અહીંયા 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 11 થશે બંને અસમતા ખોટી પડશે તો 0 0 લેતા બંને અસમતાઓ ખોટી પડે તો આલેખ 0 0 થી વિરુદ્ધ મળશે આના માટેનો આલેખ બંને અસમતા માટે આના માટે 0 0 થી વિરુદ્ધ આના માટે પણ 0 0 થી વિરુદ્ધ તો બંને અસમતાનો આલેખ જે છે એ શક્ય ઉકેલનો પ્રદેશ અથવા તો આલેખ આપણે અહીંયા આવો મળે આ શક્ય ઉકેલનો પ્રદેશ આવો મળે છે તો હવે શક્ય ઉકેલનો પ્રદેશ નક્કી થઈ ગયો હોય તો આપણે અહીંયા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ શોધવા પડે તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ કયા કયા છે અસીમિત પ્રદેશ દર્શાવતા હોય એવા શિરોબિંદુઓ લખી શકાય આપણે અહીંયા અહીંયાથી જોઈએ તો અસીમિત પ્રદેશ હોય એવા શિરોબિંદુઓ એક અહીંયા શિરોબિંદુ છે આ જે શિરોબિંદુને આપણે લખ્યું છે 8/3 0 એક આ બે રેખાનો છેદબિંદુ બંને રેખાનો છેદબિંદુ આપણે અહીંયા લખેલું છે કે 3x + 4y = 8 એક રેખા આ બીજી રેખાનું જે સમીકરણ છે એ 3x + 4y = 8 ને બીજી રેખા 5x + 2y = 11 અહીંયા 4y છે એટલે બીજી રેખાના સમીકરણને આપણે ચલ y કાળ ચલ સમાન કરવા 2 વડે ગુણી દઈએ તો 10x + 4y = 11 તો 22 તો 10x + 4y = 22 માઇનસ માઇનસ y વાળો ચલ દૂર થાય 3 માંથી 10 જાય એટલે -7 8 -22 એટલે -14 x ના 2 x ના 2 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ x ના 2 આ સમીકરણમાં મૂકીએ એટલે 5 2 10 10 ને આ બાજુ લઈ જશો 11 માઇનસ 10 એટલે 1 વધે 2y = 1 તો y = 1/2 તો આપણને આ છેદબિંદુ મળી ગયું છે જે લખેલું છે 2 અને 1/2 તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુમાં એક શિરોબિંદુ અહીંયા મળશે એક આ 2 નું છેદબિંદુ છે અને આગળ જતા શિરોબિંદુ એક અહીંયા મળે છે 0/11/2 તો 0/11/2 2 1/2
8 6 માં 3 અને 0 તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આપણે અહીંયા લખી શકાય આપેલ શિરોબિંદુ 3 3 શિરોબિંદુ આગળ હેતુલક્ષી વિધેયની કિંમત હેતુલક્ષી વિધેય આપેલું છે z 60x 80y z 60x 80y x ના 0 y ના 11 છેદમાં 2 આ 0 થઈ જશે અહીંયા 40 વધે એટલે 40 ગુણ્યા 11 444 x ના 2 મૂકો આની અંદર અને y માટે 1 છેદમાં 2 મૂકો આ 120 અહીંયા 80 છેદમાં 2 એટલે 40 120 40 160 8 છેદમાં 3 x ની કિંમત અને y ની કિંમત 0 લેતા અહીંયા 20 કરી 60 8 2 16 એટલે કે 160 કિંમત આપણે મળી શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આપણે મળી જાય પછી આલેખ આપણે કેવો મળે છે એના ઉપર આપણે ધ્યાન દેતા હોઈએ તો હવે આગળ વધીએ આની અંદર કે આલેખ કેવો મળે છે તો અસીમિત આલેખ છે તો અસીમિત જો આલેખ મળતો હોય તો અહીં શક્ય ઉકેલનો પ્રદેશ શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોવાથી અસીમિત હોય એટલે શું કરવાનું છે આપણે ખબર છે કે આપેલ હેતુલક્ષી વિધેયનો આપણે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હતું અને હેતુલક્ષી વિધેય આપણને ખબર છે કયું છે તો 60x 80y તો અસીમિત હોય તો જે હેતુલક્ષી વિધેય હોય એ લખી દઈએ કે 60x 80y ન્યૂનતમ મૂલ્ય શોધવું એટલે લેસ દે આપેલ કિંમતમાંથી જે ન્યૂનતમ હોય એ આપેલ કિંમતમાંથી જે ન્યૂનતમ હોય એ તો ન્યૂનતમ કિંમત 160 કોઈ પણ શિરોબિંદુ આગળ બે શિરોબિંદુ આગળ મળે છે કોઈ પણ કિંમત લઈ શકીએ તો 440 160 અને 160 તો ન્યૂનતમ કિંમત આપણી 160 છે તો આ એક અસમતા બનાય ન્યૂનતમ માટે એટલે કે જ્યારે જ્યારે પ્રદેશ અસીમિત આવે છે હેતુલક્ષી વિધેયની ન્યૂનતમ કિંમત શોધો તો લેસ ધેન મૂકો મહત્તમ કિંમત શોધો તો ગ્રેટર ધેન મૂકો અને અહીંયા મૂલ્ય મહત્તમ નું પૂછ્યું હોય તો મહત્તમ માંથી લખાય ન્યૂનતમ નું પૂછ્યું હોય તો ન્યૂનતમ માંથી લખાય તો આપેલ અસમતાને આલેખ પર દોરો આ અસમતાને આલેખ ઉપર દોરવી હોય તો અહીંયાથી એક એક જીરો દૂર કરી દઈએ તો 6x 8y લેસ ધેન 160 અને હજી આપણે અહીંયાથી બબે દૂર કરવો હોય તો કરી શકાય કે 3x 4y લેસ ધેન અહીંયા 0 0 દૂર કરતા 6x 8y લેસ ધેન 16 અહીં બે દૂર કરવા હોય તો 3x 4y લેસ ધેન 8 તો x માં આ સમતાને સમતા સ્વરૂપે લખી દઈએ આલેખ ઉપર દોરવા માટે તો x ના 0 હશે ત્યારે y ના 2 થશે અને y ના 0 હશે ત્યારે x ના 8 છેદમાં 3 થશે તો એ આપણે જોઈ શકાય કે આ જે 3x 4y લેસ ધેન 8 આપણી જે અસમતા છે એ જ છે જે આપણે અહીં દોરેલી છે પરંતુ આ મિશ્ર અસમતા હતી એટલે આ ઘાટી રેખા વડે દર્શાવેલી છે આપણને અહીંયા ચુસ્ત અસમતા મળે છે તો ચુસ્ત અસમતા મળતી હોય એટલે એને કેવી રીતે દોરવી આપણને ખ્યાલ છે તો જે જે શિરોબિંદુ મળે છે x ના 0 y ના 2 તો 0 2 શિરોબિંદુ અહીંયા છે x x ના 8 છેદમાં 3 y ના 0 8 છેદમાં 3 એટલે 2.66 અને 8 છેદમાં 3 0 બિંદુ લખેલું તો આ જ બે બિંદુ મળે છે આ બે બિંદુને જોડતી રેખા દોરવી હોય તો આપણે જોડતી રેખા એક તૂટક રેખા દોરી શકાય તૂટક રેખા દોરેલી હોય એટલે રેખા પરના બિંદુઓનો ઉકેલમાં સમાવેશ થાય નહીં હવે તમારે એના પ્રદેશ કઈ બાજુ છે એ નક્કી કરવાનું થાય તેથી હવે આપેલ અસમતાથી રચાતો પ્રદેશ કઈ બાજુ છે તો અસમતા આ જ છે આ લખો અસમતા આ લખો અસમતા કે આ લખો બધી સમાન જ છે એટલે કે 3x 4y 8 આ અસમતાની અંદર 0 0 લેતા 0 લેસ ધેન 8 થશે 0 લેસ ધેન 8 થાય એટલે અસમતા વિધાન સાચું દર્શાવે તેથી એના માટેનો જે ઉકેલ છે એ 0 0 તરફ મળશે તો 0 0 તરફ એનો ઉકેલ મળે એટલે આ જે તમે અસમતા દોરેલી છે એનો ઉકેલ 0 0 તરફ છે તો શક્ય ઉકેલનો પ્રદેશ આ બાજુ છે આના માટેનો ઉકેલ આ બાજુ છે તો શક્ય ઉકેલના પ્રદેશ સાથે અહીં શક્ય ઉકેલના પ્રદેશ સાથે આપેલી અસમતાનો પ્રદેશ એ સામાન્ય નથી તેથી એવું લખી શકાય કે 3x 4y 8 થી રચાતો પ્રદેશ એ શક્ય ઉકેલના પ્રદેશ સાથે શક્ય ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય નથી અને જો સામાન્ય ન હોય
तो ज हेतु लक्षी विधेय की कीमत मळे तेथी z बराबर 60x प्लस 80y माटे नी जे जे कीमत पूछेली छे न्यूनतम कीमत 160 થાય તો આપણે અહીંયા એવું કહી શકાય 160 એ ન્યૂનતમ કિંમત છે કારણ કે જો અસીમિત હોય મૂલ્ય મળતું હોય તો મૂલ્ય અસીમિત પ્રદેશ હોય અને મૂલ્ય આપણને મળતું હોય તો એ મૂલ્ય તો ક્યાંથી લખવાનું છે આ શિરોબિંદુમાં જે ન્યૂનતમ હોય ત્યાંથી ફરી પાછું એવું જોઈ શકાય કે બે શિરોબિંદુ આગળ તમને 160 મૂલ્ય મળે છે તો કયા બે શિરોબિંદુ છે 8/3 0 2 અને 1/2 2 1/2 અને 8/3 0 આ બે બિંદુને જોડતા રેખાખંડ પરના દરેક બિંદુ આગળ આપેલા હેતુલક્ષી વિધેયની કિંમત સમાન જ હોય એટલે કે કોઈ પણ આ બે બિંદુને જોડતા રેખાખંડ ઉપરનો કોઈ પણ બિંદુ લેશો તો એનો જવાબ 160 જ આપણને મળે તો આ ધ્યાન રાખી શકાય તો 160 આની આગળ મળે છે અથવા આની પાસે મળે છે તો આ ખોરાકનું મિશ્રણ કેવી રીતે કરવું જોઈએ એ પણ આપણને ખ્યાલ આવે કે 2 1/2 આગળ 160 રૂપિયા ન્યૂનતમ કિંમત આટલી થાય તો 2 અને 1/2 એટલે એવું કહેવાય x ની કિંમત 2 y ની કિંમત 1/2 તો p પ્રકારનો આપણે ધારણા એવી કરેલી છે કે p પ્રકારનો x કિલોગ્રામ ખોરાક તો p પ્રકારનો 2 કિલોગ્રામ ખોરાક અને q પ્રકારના 1/2 એટલે કે 1/2 કિલોગ્રામ ખોરાકનું મિશ્રણ કરતા તમારી જે આ જરૂરિયાત છે વિટામિન એ અને વિટામિન બી એનું સમાધાન થાય અથવા આમ પણ કહી શકો 8/3 તો પી પ્રકારનો 8/3 કિલોગ્રામ એટલે 2.66 કિલોગ્રામ ખોરાક લ્યો અને ક્યુ પ્રકારનો 0 કિલોગ્રામ ખોરાક લેતા તમારી આ જરૂરિયાત પણ પૂરી થાય એટલે બંને આગળ જવાબ મળે છે તો આ બંને જવાબ તમારા સાચા છે એવું કહી શકાય તો આ જ રીતે આવો જ દાખલો તમે 12.2 માં 9મો દાખલો છે એની પણ તમે ટ્રાય કરી શકો સૌથી સવાયા અમે સૌથી શાનદાર મહર્ષિ ગુરુકુલનો આ સવાયો